એ ધોરણ ના વિદ્યાર્થીઓ ફાઇનલી તમારા માટે જે વર્ષોથી વિશ્વાસપાત્ર ધરાવતું પેપર સેટ ગાલા અસાઇમેન્ટ બે હજાર પચ્ચીસમાં તમે બોર્ડની એક્ઝામ આપવાના છો તો દર વર્ષે ગાલા અસાઇમેન્ટ મસ્ત મજાના પેપર સેટ બહાર પાડે છે અને આ વર્ષે પણ ડિઝાઇન થઈ ગયા છે તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે જેક પોટ પ્રકાશન કારણ આ પ્રકાશન તમે વર્ષોથી યુઝ કરો છો નવનીત જેની મદદથી તમે તમારી બધી જ એક્ઝામ હિટ કરેલી છે તો ધોરણ દસ માટે પણ સ્પેશિયલ કામ ગાલાએ આ વર્ષે પણ કરેલું છે યસ તો એ ગાલા અસાઇમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ ના પ્લેટફોર્મ પર મળવાનું છે જેની અંદર આજે હું તમારી સાથે ડિસ્કસ કરીશ ગાલા અસાઇમેન્ટ ધોરણ 10 વિષય અંગ્રેજી એની અંદર પેપર સેટ નંબર 3 પ્રશ્નપત્ર નંબર 3 અને એની અંદર જેકપોટ ટોપિક સેક્શન સી સેક્શન સી બહુ આસાન છે અને તમને આજના વિડિયોમાં હું મસ્ત મજાના ડિઝાઇન સાથે પ્રેઝન્ટેશન સાથે ભણાવીશ સારું લાગે ને તો મિત્રોને ખાસ શેર કરજો હોને યસ હવે ઘણાને એવું થાય કે આ પેપર સેટ તમારે ઘર બેઠા જોઈતું હોય તો હાડ કોપીમાં જોઈતું હોય તો અરે એ પણ ઓપ્શન છે જોવો તો ખરા તમે 240 માં ઓફલાઈન મેળવી શકો અને 230 માં ઘર બેઠા તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે ઘર બેઠા મગાવી શકો ગોલ્ડન ચાન્સ છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડના વર્ષને શાનદાર બનાવવાનો મોકો છે તો ખાસ ઘર બેઠા મેળવી લેજો સ્ટાર્ટ કરીએ આજનો સેશન યસ તો હું કેતન ચોટલિયા સૌથી પહેલા તમારી સાથે હું શેર કરું છું વિભાગ છેનું વિદ્યાર્થીઓનું મનગમતું મેચિંગ ધ ફંક્શન ફંક્શનનું જોડકો જુઓ તો અહીંયા એ ભાગમાં અલગ અલગ ત્રણ વાક્યો આપેલા હોય બી ભાગમાં અલગ અલગ ચાર ફંક્શનના નામ આપેલા હોય આસાન હોય ખાલી તમારે સિમ્પલ સિમ્પલ કીવર્ડ ખબર હોવા જોઈએ એટલે કામ થઈ જાય અને ઓશિયન ક્લાસીસ સાથે તમે જોડાયા છો

મેથી વાક્યની શરૂઆત મેં આઈ કમિંગ સર તમે એવું સાંભળેલું છે મતલબ વિનંતી વિનંતી મેથી શરૂઆત છે મેકિંગ રિક્વેસ્ટ મતલબ ઓપ્શન ત્યારબાદ કેતવ વિલ બાય આઈધર અને ઓર આવે નાઈધર નોર આવે ઓનલી ઓર આવે એટલે અલ્ટરનેટિવ ચોઇસ જે ઓપ્શન બી માં દેખાય છે નાના નાના ફંક્શન ના કીવર્ડ ખબર હોય ને એટલે કામ આસાન થઈ જાય અને એક જ વિડીયોની મદદથી બધા જ ફંક્શન ક્લિયર કરવા હોય ને તો પણ તમને એક મસ્ત મજાનો વિડીયો મળી જશે ખાસ કોન્ટેક્ટ કરી લેજો મગજમાં બે કિડ ક્લિક થવા જોઈએ એક તો ઈફ અને એક અનલે એક જગ્યા ઈફ આપેલું છે ઓપ્શન ડી સિમ્પલ યસ અને ઈફ ની વાક્ય રચના પણ દસમા ધોરણ પ્રમાણે યાદ રાખજો ઈફ સાથે સાદો વર્તમાન કાળ હોય એટલે તમને અહીંયા સાદો ભવિષ્યકાળ દેખાશે યસ ઓકે નેક્સ્ટ આગળ સ્પેસ ડિસ્ક્રાઇબિંગ થિંગ થિંગ આવે એટલે બે કીવર્ડ આવશે વિચ અથવા તો ધેટ વિચ અથવા તો ધેટ પહેલા એ જોઈ લો વિચ ધેટ કે આપેલું છે હા અહીંયા છે સિમ્પલ બહુ જ આસાન મુદ્દા દસમા ધોરણના વિદ્યાર્થીઓને આવે ખાસ લડી લેજો ને યસ

અંગ્રેજીનો ટેન્શન ખતમ જ થઈ જાય તો કરવું છે તો જોઈ લોને ઓશન કોચિંગ ક્લાસિસ તમારા માટે મસ્ત આયોજન કરી દીધું છે ભાઈ આઈએમપી બેચ છેલ્લા સમયમાં મેક્સિમમ કોન્ફિડન્સ લાવવો છે એના માટે ડિઝાઇન કરેલો કોર્સ છે યસ ફાયદા જોઈ લો લાઈવ લેક્ચરની મદદથી કોન્ફિડન્સ આવે આવે ને આવે અને ત્યાર પછીના બધા

સો ટકા ગમશે અને આ નાની એવી અમાઉન્ટમાં જોડાઈને તમારું ગ્રામર નું ટેન્સન ખતમ કરી શકો છો યસ આ કોર્ષ તમે જ્યારે પરચેસ કરો છો યસ ત્યારે એક નીચે તમને બીજો કોર્ષ જોવા મળશે જેની અંદર લેક્ચર નથી આવતા પણ વાંચવા માટેનું કન્ટેન્ટ મળે છે યસ જેની કિંમત પણ તમે જોઈ શકો છો મજાની વાત અત્યારે તમારા માટે એક મસ્ત મજાનો ચાન્સ આપેલો છે ભાઈ કે તમે જો આ કોર્ષ પરચેસ કરો તો સાથે આ કોર્ષ ફ્રી છે યસ બધા ઓપ્શન છે તમારી માટે હવે તમારે ખાલી લડવાની તૈયારી બતાવવાની છે ચલો આગળ વધીએ કમ્પ્લીટ કમ્પેરીઝન ફંક્શન આપેલું છે મતલબ સરખામણી लेवा नहीं डिग्री लेवानी थाय पॉजिटिव कम्पेरेटिव सुपरलेटिव चलो क्यू सेट थशे इज टॉल एंड थिन इज अ टॉल गर्ल इज टॉलर देन चलो टॉलर देन कम्पेरेटिव डिग्री अहिया देखाइश ऑप्शन सी सिंपल यस जोई लो नेक्स्ट नेक्स्ट आई वेंट टू मीट हिम डिस्क्राइबिंग पर्पस पर्पस आवे એટલે સાત કીવર્ડ આવે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ અ વ્યૂ ટુ ફોર હવે આમાંથી ક્યુ કીવર્ડ આપ્યો છે એ જોવાનું તો મને અહીંયા દેખાય છે સો ધેટ ઓપ્શન સી માં એટલે ઓપ્શન સી જવાબ બનશે યસ નેક્સ્ટ વિનિત વિલ ગો સ્પેસિફાઈંગ ટાઈમ જ્યારે ટાઈમ સ્પેસિફાઈ કરવાની વાત આવે એટલે સમય પહેલા તમને ફ્રી પોઝિશન દેખાશે આ બધા કીવર્ડ છે નિશાની છે જેની આધાર તમે ફંક્શન ટિક કરી શકો તો સમય પહેલા મને ફ્રી પોઝિશન અહીંયા દેખાય છે એટ 7 પીએમ તો આ રીતે જવાબ તમે સોલ્વ કરી શકો જોઈ લો છે ને પ્રેઝન્ટેશન તમને ગમે ઓછા સમયમાં સમજાઈ જાય લાંબો સમય યાદ રહી જાય એવું પ્લાનિંગ કરાવવામાં અહીંથી આવે છે તો ખાસ કોર્સમાં જોડાઈ જજો યસ નેક્સ્ટ મુદ્દો ફિલ ઇન ધ બ્લેન્ક્સ બહુ આસાન હોય છે આ ટોપિક ને થોડોક સમય આપવાનો થોડું ગુજરાતી જાતે કરવાની ટ્રાય કરવાની ત્યારબાદ તમે ગ્રામર ની મદદ થી પણ ખાલી જગ્યા પૂરી શકો બહુ જ આસાન આવે છે જોઈએ ચલો ઈટ રો કાચું ખાવ કાચું ખાવ શું વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ યસ જોઈને ખ્યાલ આવી જાય શાકભાજી અને ફ્રૂટ પુષ્કળ કાચું ખાવ yes don't over it વધારે પડતો નહીં ખાવ yes it is not good for your તમારા માટે શેના માટે હેલ્થ માટે સારું નથી લાંબા સમય માટે ગુજરાતી કરો ને તોય ખ્યાલ આવી જાય છે remember સ્ટુડન્ટ student who eats light become જેટલું હળવું સ્ટુડન્ટ ખાશે એટલા જ bright બનશે તેજસ્વી બનશે અને જે વિદ્યાર્થીઓ આ વિડિયો જોવે છે મને 100% ખબર છે તમે બધા bright જ છો તો જ તમે આ વિડિયો જોતા હોય કારણ તમે તમારા ડ્રીમ પ્રત્યે સિરિયસ છો અને સિરિયસ હોવ તો હજુ તમારા માટે એક જેકપોટ સ્પોકન ઇંગ્લિશ જે હાલના સમયની ડિમાન્ડ કહી શકાય તો એ પણ તમારા માટે ડિઝાઇન કરેલું છે તમે ફાયદા જોઈ શકો છો અને મજાની વાત આ કોર્સ તમારા લેવલ પ્રમાણે ડિઝાઇન કરેલો છે યસ બિગિનાર પ્રીમિયમ અને એડવાન્સ તમારે લેવલ પ્રમાણે ડિઝાઇન કરેલો છે તો આ કોર્સ પણ મગજમાં રાખજો તમારે ભવિષ્યમાં સો ટકા કામમાં આવશે આગળ વધીએ નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ તમને આ ડિઝાઇનથી તમને ક્યાંય જોવા નહીં મળે અને આ ડિઝાઇન વિદ્યાર્થીઓ માટે બહુ આસાન રીતે સમજાય એવી છે યસ પાંચે શબ્દોના ગુજરાતી સાથે હું તમને સમજૂતી આપી દઈશ જો પઝલ્ડ એટલે કોયડારૂપ મૂંઝવણ વાળું યસ તો એજિટેટેડ અમેજ કન્ફ્યુઝ જો મળી ગયું મળી ગયું તો જોઈ લો બાકીના શબ્દોનો ગુજરાતી સાથે તમને હું મતલબ આપીશ કારણ આ શબ્દ ભંડોળ છે તમને બાકીના ગુજરાતી આવડતા હશે તો તમે ટીક કરી શકશો હું તમને ડાયરેક્ટ આનો જવાબ આ થાય પ્રમાણે કરાવું તો ગોઈ કહેવાય પણ બાકીના શબ્દોના મતલબ પણ ક્લિયર હોવા જોઈએ તો આ મેથડથી તમારું કામ આસાન થઈ જાય યસ નેક્સ્ટ જુઓ વેનિશ

આ કોર્સ તમારો ઓલ ઇન વન કોર્સ છે બધા કોર્સ બધું જ મટીરિયલ બધું તમને આમ આપવામાં આવે છે તો ખાસ તમે જેમ બને એમ વહેલા જોડાઈ શકો છો અને કોન્ફિડન્સ વધારી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી સરળ પ્રેઝન્ટેશન સાથે માત્ર તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ટીચિંગ મળશે તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરજો બાકીના બધા વાગ પણ જોજો જેથી સારા લેવલનો કોન્ફિડન્સ આવે થેન્ક યુ